લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હિન્દુસ્તાન નિર્માણ દળ જૂનાગઢ લોકસભાના ઉમેદવાર ગોપાલભાઈ મોવલિયાએ ઉમેદવારી પત્ર રજૂ કરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ તકે ગુજરાત પ્રદેશ મંત્રી નિર્મળસિંહ ખુમાન સહિત અનેક કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. હિન્દુત્વની સરકારના નિર્માણ માટે માનનીય શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા સાહેબ કે જેણે એમનું આખું જીવન હિન્દુત્વના માટે સમર્પણ કર્યું છે એના માર્ગદર્શન નીચે એના આશીર્વાદ નીચે અમે આજે આ ખેસ પહેરી અને લોકોની સેવા માટે અને એ ટાઈપની સેવા કે સાચા અર્થમાં હિન્દુત્વની સ્થાપના અને રામ મંદિર બનાવવાનું રામ રાજ્યની સ્થાપના કરી અને લોકોની સુખાકારી પૂરી કરવાની સાથે સાથે આજે મારા ખેડૂતોની જે દમનીય હાલત છે અમારો ખેડૂત માઇક આંગળો નથી પણ પાંગડો બનાવી દીધેલો છે કે મારા ખેડૂતના આંસુ જે દરિયામાં મોતી સમાન છે એ આંસુ અમે ઝીલી અને ગામથી ગાંધીનગર સુધી દિલ્હીથી દિલ્હી સુધી અને સીમથી સંસદ સુધી અમે લોકોનો વાચા અને લોકોનો અવાજ પહોંચાડી અને લોકોના કલ્યાણ અર્થે કામ કરવા માટે અમે સંકલ્પબદ્ધ છીએ અને સંકલ્પ લઈએ છીએ. સાથે સાથે મારો દેશનો યુવાન જે નવયુવાન આજે અણદીટીલી બોમ્બ પર યૌવન વિંજી આંખ એવી ખનવંતો યુવાન જે આજે બેકારી છે બેકારીના ભરડામાં ભરડાઈ ગયો છે આજે એટલા ફાંફા પડે છે એમને કે આજે સર્વિસ ક્યાંય નથી તો એને નોકરી અપાવવાનું કામ અમે કરીશું. સાથે સાથે આજે મારી દેશની માતા મા ગાય આજે પોકાર કરી રહી છે કે મને બચાવો મને બચાવો. આજે કતલે આમ થઈ રહ્યું છે એ કતલ અમે રોકાવીશું એ અમે સંકલ્પ કરીએ છીએ. સાથે સાથે મારા દેશના સૈનિકો જે તાડ તડકો અને વરસાદની અંદર મા ભૂમની રક્ષા માટે તન મનથી એવી રીતે બંધાયેલ છે કે મા ભૂમની રક્ષા માટે પોતે ફનાભી થઈ જાય છે તો એને સન્માન આપીશું અને એના સન્માનનો સંકલ્પ કરીએ છીએ. સાથે સાથે મારા દેશના ખેડૂતોને તો વાચા આપીશું એની સાથે સાથે મારા દેશના વેપારી વર્ગ જે નોટબંધી અને જીએસટીના કારણે પાંગડો બની ગયો છે ભાંગી ગયો છે આજે એટલી ઉદ્યોગોની અંદર નાના મધ્યમ અને સ્મોલમાં બેકારી આવી ગઈ છે એને અમે દૂર કરી એની વાચાને અવાજ આપીશું અને જીએસટીમાં રાહત થાય એવા પગલાં ભરીશું અને આ સાથે ખરા અર્થમાં હિન્દુત્વની સ્થાપના કરીશું હિન્દુત્વની સરકાર આપીશું અને લોકોની સુખાકારી અને સેવા કરવાનો અમે સંકલ્પ લઈએ છીએ. સાથે સાથે રામ રાજ્યની સ્થાપના કરીશું અને માનનીય શ્રી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા સાહેબના વડપણ નીચે અમે હિન્દુત્વની સ્થાપના કરી અને રામ રાજ્ય આપીશું.